ત્યારે સાચા અર્થમાં જરૂરિયાતમંદ લોકોને સહાય ન મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ભરૂચના વોર્ડ નંબર આઠમાં ગરીબ અને શ્રમજીવી પરિવારોને કોઈ પણ જાતની સહાય ન મળી હોવાના કારણે તેઓએ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે ત્યારે વાત કરીએ તો વોર્ડ નંબર આઠમાં રાજકીય નેતાઓ જ કીટનું વિતરણ કરી ફોટા પડાવી સોશિયલ મીડિયા ઉપર અનોખી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે આ વિસ્તારમાં રાજકીય નેતાઓની અંદરો અંદર વિખવાદના કારણે આખરે પીસાવાનો વારો તો સ્થાનિક ગરીબ શ્રમજીવી પરિવારોનો જ આવ્યો છે

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠ માં સ્થાનિક રાજકીય નેતાઓ અને વિવિધ રાજકીય પક્ષોના ચૂંટણીમાં મત મેળવવા માટે કેટલાક નેતાઓ કોરોના વાયરસને લઈ લોકોની સહાય કરી રહ્યા હોવાના દેખાવો કરી રહ્યા છે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જાતિ અને જનજાતિની હોવાના કારણે કેટલાક નેતાઓ ચૂંટણીમાં માં જંપલાવા માટે અને રાજકીય રોટલો સેકવા માટે સહાય વિતરણનું નાટક કરી ફોટા પડાવી સોશિયલ મીડિયા ઉપર અનોખી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે એટલે એક વાત તો નક્કી જ છે કે રાજકીય નેતાઓ આવનારી ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં મત મેળવવા માટે સહાયના નામે પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે કોરોના વાયરસ કેટલાક રાજકીય નેતાઓ માટે પ્રસિદ્ધિનું માધ્યમ બની રહ્યું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે નમસ્કાર દર્શક મિત્રો સમાધાયમાં સૌનું સ્વાગત છે હાલ કોરોના વાયરસ ચાલી રહ્યું છે લોકડાઉનને પગલે મધ્યમ અને ગરીબ પરિવારની હાલત કફોડી બની રહી છે કેટલી સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે પરંતુ ભરૂચના વોર્ડ નંબર આઠમાં આપણે ભીડભંજન વિસ્તારમાં ઊભા છે ભીડભંજનના વિસ્તારમાં વાત એવી છે કે જે હનુમાનજીનું મંદિર છે ત્યાં કેટલીક લોકોને સહાય આપવામાં આવે છે આ બાજુ સોનેડી મહેલ તરફના રોડ ઉપરથી નીચે ઉતરીએ તો થોડી સહાય આપવામાં આવે છે પણ જે વચ્ચે વિસ્તાર છે જે અત્યંત ગરીબ પરિવારોમાંથી આવે છે તે લોકો લોકોને સહાય નથી મળતી મોટા ઉપાડે કેટલાક નેતાઓ પોતાના ફોટા પાડીને મૂકે છે કે ભાઈ અમે મોટી સહાય કરી પરંતુ સાચા અર્થમાં આ લોકોને સહાય નથી મળી આપણી સાથે આ લોકો જોડાઈ ગયા છે જે ભીડ વિસ્તારના લોકો છે વાત કરું તો અહીંયા મોટા ભાગના લોકો ગરીબ પરિવારમાંથી આવે છે અહીંયા આપણે ઝૂંપડપટ્ટીમાં પણ જે મુલાકાત લીધી અત્યંત ગંદકીના સામ્રાજ્ય પણ જોવા મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા કોરોના ફેલાય તો એને અંકુશમાં લેવા માટે પણ ભારે તકલીફ પડે તેવી વ્યક્ત શંકાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે આપણી સાથે અહીંયા જે મહિલાઓ

એ ઉપર વેચી ને જાય નીચે કોઈ જોવા આવતું નથી ખાડી લોકો જીવે કે મરી જાય એ જોવા આવતા નથી કોઈ તમારા કઈ આધાર કાર્ડ એવું કઈ આધાર કાર્ડ ની જરાક લઇ ગયા કઈ વિતરણ કરવામાં માં આવ્યું નથી શેના માટે લઈ ગયા આધાર કાર્ડ એવું કીધું છે કે તમને કિક નું મિત્રણ કરશું પણ હજુ કઈ કિક ની મિત્રણ કરી નથી અમને

ચાલીસ ની સો ગ્રામ પૌવા આપી અને પાંચસો છે લોકોને એ તો બતાવવાના છે જો કે લોકો ટીવી માં આવવા માટે બધું કરે છે બાકી એ લોકોનો કોઈ ફરક પડતો નથી ખાડીમાં લોકો જીવે કે મરે કે ખાય કે ના ખાય ઘરમાં આઠ જણ ખાવા વાળા ને સો ગ્રામ પૌવા હાથમાં પડીકું ફોટો પડાવવા એટલે બધું સરકાર માની લેવાની એવું બધું